મિત્રો જોઈએ આપણો ઉદ્યોગની અંદર એનું વર્ગીકરણ ટૂંકમાં આ પ્રશ્ન તમને બે માર્ક્સની અંદર એવી રીતે પૂછાઈ શકે બરાબર નાના ક્વેશ્ચનની અંદર કે ઉદ્યોગનું વર્ગીકરણ અથવા તો શોર્ટ ક્વેશ્ચન અથવા એટલે કે એસક્યુની અંદર તમને આવી શકે મિત્રો કે ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો કે ઉદ્યોગમાં કોનો કોનો સમાવેશ થાય છે સમજાવો બરાબર તો તમારે લખવામાં આવે કે પ્રાથમિક ગૌણ અને આનુષંગિક આ ત્રણ વસ્તુ લખો એટલે એસક્યુની અંદર પૂછાણો હોય તો તમને એક માર્ક્સ મળે એસક્યુ એટલે કે શોર્ટ ક્વેશ્ચનની અંદર બરાબર મિત્રો જોઈએ ઉદ્યોગોનું વર્ગીકરણ તો ઉદ્યોગોનું વર્ગીકરણ મુખ્ય તો કેટલી રીતે થાય છે તો કે ત્રણ રીતે એની અંદર પહેલું છે પ્રાથમિક બરાબર બીજું છે ગૌણ ઉદ્યોગ અને ત્રીજું છે આનુષંગિક ઉદ્યોગ તો સમજીએ આના વિશે તો કે પ્રાથમિક ઉદ્યોગ એટલે મિત્રો તો કે પ્રાથમિક ઉદ્યોગ કેવો ઉદ્યોગ તરીકે ઓળખાય મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે આ જે પ્રાથમિક ઉદ્યોગો છે મિત્રો એને મૂળભૂત એટલે કે તાબાના પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે તો કે આ મૂળભૂત ઉદ્યોગો છે એટલે કે પ્રાથમિક ઉદ્યોગો છે તો એનો આધાર કોના ઉપર રહેલો છે ધારો કે આપણે ઉદ્યોગ ચાલુ કરવો છે મૂળભૂત ઉદ્યોગ છે બરાબર પ્રાથમિક ઉદ્યોગ છે તો એનો આધાર કઈ કઈ બાબત ઉપર આધાર રાખે અથવા તો શેના પર આધારિત હોય છે કે જેને આપણે પ્રાથમિક ઉદ્યોગ અથવા તો મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ તો કે સમુદ્ર જમીન હવા સાથે શું થયેલા હોય સંકળાયેલા હોય આ ઉદ્યોગની અંદર જે ચીજ વસ્તુઓ ઉત્પાદિત કરવામાં આવે છે એ સામાન્ય રીતે સમુદ્ર જમીન હવા સાથે સંકળાયેલા હોય બરાબર સમુદ્રની અંદર જોઈએ તો આપણે માછલી ઉદ્યોગ છે બરાબર જમીન સાથે જોઈએ તો બદકા મરઘા ઉછેર કેન્દ્ર છે હવા સાથે જોઈએ બરાબર મિત્રો તો એની સાથે સંકળાયેલા એટલે કે કોઈ પણ એવી બાબતોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે ત્યારબાદ આપણને કીધું છે કે એનો સીધો આધાર કુદરત ઉપર રહેલો છે આ દરેકે દરેક બાબતનો આધાર એટલે કે કાચો માલ આપણને જે મળે છે એ સીધો ક્યાંથી મળતો હોય છે તો કે કુદરતી સાધન સંપત્તિમાંથી આપણને કાચો માલ મળે આપણે જોઈ ગયા મરઘા માછલી ઉછેર કરચ લાભ બરાબર એટલે કે સમુદ્રના જે જીવજંતુઓ છે એના ઉપરથી આપણને જે સમુદ્રના જીવો મળે છે એનો જે વેપાર ઉદ્યોગ કરવામાં આવે બરાબર આ જે દરેક પ્રકારનો ઉદ્યોગ છે એનો સમાવેશ શેમાં થતો હોય છે તો કે પ્રાથમિક ઉદ્યોગમાં થતો હોય છે એટલે કે મરઘા બદકા ઉછેર ત્યારબાદ છે માછલી ઉછેર બરાબર આવી રીતે જે મધમાખીમાંથી જે મધ મેળવવામાં આવે છે આ બધા પ્રકારના ઉદ્યોગો છે એનો સમાવેશ ક્યાં થાય તો કે મિત્રો પ્રાથમિક ઉદ્યોગની આ દરેકે દરેક બાબતનો સમાવેશ થતો હોય છે ત્યારબાદ છે બીજું ગૌણ ઉદ્યોગ બરાબર ગૌણ ઉદ્યોગ એટલે કે કેવા પ્રકારનો ઉદ્યોગ કે આપણને જે પ્રાથમિકમાંથી જે ચીજ વસ્તુઓ મળે છે એની કરતાં થોડોક એમાં ઉમેરો કરવામાં આવે એમાં સુધારો વધારો કરવામાં આવે અને એમાંથી જે આપણે ચીજ વસ્તુઓ મેળવીએ બનાવીએ અને આપણે વેચીએ છીએ તો એને ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે એટલે કીધું છે કે વિવિધ ટેકનોલોજીની મદદથી કે એમાં આપણે આની અંદર આપણે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નથી વાપરવાની પરંતુ હવે ગૌણ ઉદ્યોગમાં આપણે જઈએ તો એમાં અમુક પ્રકારની ટેકનોલોજીનો ઉમેરો કરવાનો આવે કે જે ચીજ વસ્તુઓ સાધન સામગ્રી બનાવવામાં આવે છે એમાં અમુક પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવવાની શું કરવાની છે કેવી યોગ્ય તો કે વપરાશ યોગ્ય બનાવવાની છે અને એ વપરાશ યોગ્ય બનાવીને એને જે વેચવામાં આવે છે બરાબર એને ઉપયોગમાં લેવામાં આવે છે એવી કોઈ પણ ચીજ વસ્તુ બનાવવામાં આવે અને જે જ્યાં બનતું હોય આ બધી ચીજ વસ્તુ જ્યાં બને એ જે ઉદ્યોગ હોય એને કેવો ઉદ્યોગ કહેવામાં આવે ગૌણ ઉદ્યોગ બરાબર તો કેવું તો કે ખાતરો છે રંગ રસાયણો છે તો આની અંદર કેવું હોય કે થોડા ઘણા પ્રકારના કેમિકલો આપણે ઉમેરવામાં આવે આ ખાતર બનાવવું હોય બરાબર યુરિયા ખાતર બનાવવું હોય તો એની અંદર પણ થોડાક રંગ રસાયણો નાખવામાં આવે રંગ રસાયણ બનાવવા હોય તો એની અંદર પણ થોડાક કેમિકલો ઉમેરવામાં આવે એટલે કે એમાં થોડોક પ્રકાર થોડા ઘણા અંશે ટેકનોલોજીનો વધતા ઓછા પ્રમાણની અંદર ઉપયોગ કરીને જે ચીજ વસ્તુ મળે છે કે જે ચીજ વસ્તુ વેચવાની છે બરાબર એનો સમાવેશ ક્યાં થાય છે તો કે ગૌણ ઉદ્યોગની અંદર એનો સમાવેશ થતો જોવા મળે છે બરાબર ત્યારબાદ છે આનુષંગિક ઉદ્યોગ બરાબર ત્રીજો પ્રકાર એટલે કે આનુષંગિક ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ એટલે કેવા પ્રકારના ઉદ્યોગ કે જેની અંદર એનું ક્ષેત્ર કેવું જોવા મળે છે મિત્રો તો કે વિશાળ ક્ષેત્ર જોવા મળે છે બરાબર કે આપણે અહીંયા જોઈ ગયા કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ બરાબર બે ઉદ્યોગોને ભેગા કરવામાં આવે અને જે ઉદ્યોગનું નિર્માણ થતું હોય એવા ઉદ્યોગને આપણે સામાન્ય અર્થમાં આનુષંગિક ઉદ્યોગ કહી શકીએ તો સમજીએ મિત્રો કઈ રીતે
ધારો કે પ્રાથમિક ઉદ્યોગ ની અંદર આપણે શું જોઈ ગયા તો મરઘા બતકા માછલી આની અંદર શું જોઈ ગયા ખાતર રંગ રસાયણો બરાબર એટલે એટલે જ કીધું છે કે એનું ક્ષેત્ર ઈ બે ને ભેગું કરવામાં આવે એટલે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ બરાબર ઈ બે ઉદ્યોગ કેવું હોય ગ્રાહક ની સૌથી વધુ નજીક હોય આ બે ઉદ્યોગ કેવા છે ગ્રાહક ની સૌથી નજીક છે પરંતુ આનુસંગિક ઉદ્યોગ છે ને બરાબર એ ગ્રાહક ની સૌથી નજીક નથી હોતા પરંતુ એમાં જે ચીજ વસ્તુ બને ને એ સૌથી ગ્રાહક ની નજીક હોય છે કઈ રીતે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ માં જે પેદાશ મળે ને બરાબર અહીંયા બે જગ્યાએ જે આપણને પેદાશ મળી ને મિત્રો બરાબર અહીંયા જોઈ ગયા કુદરત ઉપર કઈ હતી તો કે મરઘા બતકા અહીંયા કઈ હતી ખાતર રંગ રસાયણો આ દરેક બાબત ઉપર પ્રક્રિયા કરવામાં આવે આ બે માં જે ચીજ વસ્તુ આપણને મળી હતી પ્રાથમિક ગૌણ માં એની ઉપર પ્રક્રિયા થઈ અને શું થયું ગ્રાહક ઉપયોગી બની આ આની વ્યાખ્યા યાદ રાખવી સરળ છે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગમાં જે પેદાશ મળી એની ઉપર પ્રક્રિયા કરી અને એને ગ્રાહક ઉપયોગી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે તો એને કહેવામાં આવે છે આનુસંગિક ઉદ્યોગ ખ્યાલ આવે છે મિત્રો તો કે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે ડેરી ઉદ્યોગ છે ઠંડા પીણા ઉદ્યોગ છે બેકરી ઉદ્યોગ છે બેકરી ઉદ્યોગમાં કેક છે બ્રેડ છે પાઉં છે આ દરેકે દરેક બાબત જે ઉત્પાદન કરવામાં આવે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે ને એને આનુસંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે આ સીધે સીધું ગ્રાહકના કોન્ટેક્ટમાં ન હોય પરંતુ એમાં જે ઉત્પાદન થાય છે એ બધું ક્યાં હોય છે સીધું ગ્રાહકના લક્ષમાં એટલે જ કીધું છે અને આની અંદર આનુસંગિકમાં આપણે વધારે પ્રમાણમાં જોઈએ તો આગળ આપણે જોઈ ગયા વાણિજ્યની અંદર એટલે કે વેપારની અંદર તો અમુક અમુક પ્રકારના અગત્યના શું કહેવાય છે કે આપણે વીમો લીધો હતો કે વાહન વ્યવહાર હતો સંદેશા વ્યવહાર હતો વખાર હતું બરાબર આ દરેકે દરેક બાબતનો સમાવેશ પણ તમે આનુસંગિક ઉદ્યોગમાં કંઈક અંશે કરી શકો કેમ કે આ દરેક બાબત આપણે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આપણો ધંધો વેપાર આપણે કરતા હોઈએ ને ત્યારે આ બધી બાબત કે આ બધી બાબત સાથે સંકળાયેલી બાબતો આપણને ઉપયોગમાં આવતી હોય છે એટલે કીધું છે કે એમાં તમારે વધારે જો તમે જોવો તો કે વીમો બેન્કિંગ વખાર વગેરે પ્રમાણે પણ કે વગેરે પણ તમને એમાં એનો સમાવેશ કરી શકો છો મિત્રો તો આપણું આ અહીંયા પહેલું ચેપ્ટર હતું કે ધંધાનું સ્વરૂપ એનો હેતુ અને એનો કાર્યક્ષેત્ર બરાબર કે આપણું ધંધાનું સ્વરૂપ કેવડું હતું એનો હેતુ કયો હતો કાર્યક્ષેત્ર કેવડું હતું એ બધી બેઝિક માહિતી આપણે આ પહેલા ચેપ્ટરમાં મેળવી ચૂક્યા અને પહેલું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયોમાં બીજા ચેપ્ટર સાથે થેન્ક યુ મિત્રો